નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ વીઓ બ્રધર્સ અમારે ઇંગ્લિશ ફોર એવરી વનની સિરીઝના પાર્ટ એટમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે શીખવાના છીએ એક વચન અને બહુવચનના નિયમો પણ જો તેના પહેલાં તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ કરી લેજો અને બે લાયકન જરૂરથી પ્રેસ કરજો જેથી તમને અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન મળી જાય અને તમે મિસ કર્યા વગર જોઈ શકો તો ચાલો શરૂ કરીએ એક વચન અંગ્રેજીમાં તેને સિંગ્યુલર કહેવાય છે અને બહુવચનને પ્યુઅલ કહેવાય છે વિદ્યાર્થી મિત્રો કોઈ વસ્તુ વ્યક્તિ પ્રાણી કે પક્ષી એક એટલે કે વન હોય તો તે એક વચનમાં કહેવાય તેની આગળ આર્ટિકલ આવશે એટલે કે કોઈ પણ વસ્તુ વ્યક્તિ પ્રાણી કે પક્ષી એક છે તો તેને આપણે એક વચનમાં કહીશું કોઈ વસ્તુ વ્યક્તિ પ્રાણી કે પક્ષી એક કરતાં વધારે એટલે કે મેની હોય ત્યારે તે બહુવચનમાં છે એમ કહેવાય તેની આગળ આર્ટિકલ એ કે એન આવશે નહીં વિદ્યાર્થી મિત્રો આગે આગળ આપણે શીખી ગયા છીએ કે કોઈ એક વસ્તુ કે વ્યક્તિની આગળ આર્ટિકલ આવે છે અને બહુ જ્યારે તે વધારે હોય ત્યારે આર્ટિકલ આવતો નથી ચાલો આપણે અહીં બાજુના ચિત્રમાં પણ જોઈએ અ કાઉ એટલે કે એક ગાય છે તો આપણે તેની આગળ આર્ટિકલ એ લગાવેલો છે જ્યારે એક કરતાં વધારે ગાય છે તો તેને આપણે બહુવચનમાં કાઉસ કહીશું તેની પાછળ એસ લાગે છે એટલે કે તેનું બહુવચન થયું છે તો આગળથી આર્ટિકલ નીકળી જાય છે એ ટાઈગર ટાઈગર જ્યારે બહુવચનમાં આપણે ત્યાંની એક કરતાં વધારે વાઘ છે તો તેની પાછળ ટાઈગર્સ એસ લાગે છે અને આગળથી આર્ટિકલ નીકળી જાય છે તે જ રીતે એક રીંછ હશે તો અ બિયર અને એક કરતાં વધારે રીંછ હશે તો અ બિયર્સ તેની પાછળ એસ લાગે છે અને આર્ટિકલ નીકળી જાય છે તે જ રીતે અ કેમલ એક ઊંટ હશે તો આપણે અ કેમલ લખીશું આર્ટિકલ આવશે અને એક કરતાં વધારે ઊંટ હશે તો આર્ટિકલ નીકળી જશે અને પાછળ એસ લાગીને તેનું બહુવચન થાય છે તો ચાલો બહુવચનના થોડાક નિયમો શીખી લઈએ બહુવચનના નિયમો એસ મોટાભાગના જાતિવાચક શબ્દોને બહુવચનમાં ફેરવવા માટે શબ્દને અંતે એસ મૂકવામાં આવે છે ઉદાહરણ અ ડોગ તેની પાછળ એસ લગાડવાથી તેનું બહુવચન થશે એસ ડોગ્સ એક હશે તો આપણે એ ડોગ કહીશું અને બહુવચનમાં ડોગ્સ થશે અને આર્ટિકલ પણ જતો રહેશે તેવી જ રીતે અ કાઇટ એક પતંગ હશે તો અ કાઇટ કહીશું અને તેનું બહુવચન કરવા તેની પાછળ એસ લગાડીશું અને આર્ટિકલ જતો રહેશે કાઇટ્સ તેવી જ રીતે એક ઇન્ડું હશે તો એન એગ અને તેનું બહુવચન થશે એક્સ અને તેમાંથી આર્ટિકલ જતો રહેશે વિદ્યાર્થી મિત્રો ઘણા શબ્દોને અંતે યસ લગાડવાથી પણ તેનું બહુવચન થાય છે તો કેવા શબ્દોની પાછળ આપણે યસ લગાડીશું તે જોઈએ જે જાતિવાચક શબ્દોને અંતે એસ ડબલ એસ એસએચ સી એચ એક્સ કે ઓ આવે તેને બહુવચનમાં ફેરવવા ઈ એસ મૂકવામાં આવે છે એટલે કે જે શબ્દના અંતે એસ હશે ડબલ એસ એસ એચ સી એચ એક્સ કે ઓ હશે તેની પાછળ આપણે ઇ એચ લગાવીશું ચાલો તેના થોડાક ઉદાહરણો જોઈએ જેમ કે અ બસ એક બસ હશે તો આપણે અ બસ હવે બસની પાછળ આપ જોઈ શકો છો છેલ્લો અક્ષર છે એસ તો હવે આપણે તેની પાછળ ઈ એસ લગાડીશું તેવી જ રીતે અ ક્લાસ ત્યાં પાછળ ડબલ એસ છે તો હવે આપણે તેની પાછળ પણ ઈ એસ લગાડીશું અને આર્ટિકલ જતો રહેશે તેવી જ રીતે અ ડીશ એક ડીશ હશે તો આપણે જોઈ શકીએ છીએ કે શબ્દનાંતમાં એસ એચ છે તો નિયમ પ્રમાણે આપણે તેની પાછળ ઇસ લગાવીશું તેવી જ રીતે અ વોચ એટલે કે ઘડિયાળ એક ઘડિયાળની વાત થાય છે હવે શબ્દના અંતે સી એચ છે તો આપણે તેની પાછળ ઈ એસ લગાવીશું એટલે કે વોચીસ અને આગળથી આર્ટિકલ જતો રહેશે તેવી જ રીતે અ બોક્સ એટલે કે પેટી હવે એક્સ છે તો આપણે ઉપરનો નિયમ જાણ્યો તે પ્રમાણે પાછળ ઈ એસ લગાવવાથી તેનું બહુ વચન થશે બોક્સ સીસ તેવી જ રીતે અ પોટેટો પોટેટો એટલે બટાકું હવે તેની પાછળ ઓ છે તો નિયમ પ્રમાણે આપણે તેની પાછળ ઇએસ લગાવીશું અને પોટેટોઝ એટલે કે બટાકા તેનું બહુવચન થઈ ગયું વિદ્યાર્થી મિત્રો પણ તેમાં અમુક શબ્દો અપવાદ હોય છે જેમ કે ફોટો ફોટોમાં પાછળ ઓ હોવા છતાં પણ તેનું બહુવચન એસ લગાડવાથી થાય છે તેવી જ રીતે પિયાનો તેનું બહુવચન પણ માત્ર એસ લગાવવાથી જ થાય છે જે આપણે યાદ રાખવું હવે આઈ અમુક શબ્દોના અંતે આઈ લગાવવાથી તેનું બહુવચન થાય છે તો કેવા શબ્દોના અંતે આઈએસ લગાવવાથી બહુ વચન થશે ચાલો જાણીએ નામને અંતે વ્યંજન અને વાય હોય તો વાયને સ્થાને આઈ પ્રત્યય લગાડવો એટલે કે કોઈ પણ શબ્દોનો છેલ્લો અક્ષર વાય છે જેમ કે આપણે અહીં નીચે વાંચી શકીએ છીએ અ સીટી હવે તેનો છેલ્લો અક્ષર વાય છે અને તેની આગળનો અક્ષર વ્યંજન છે તો વાયની આગળનો અક્ષર વ્યંજન હશે તો વાયનો આઈ થઈ જશે અને ઈ એસ લાગશે આપ જોઈ શકીએ છીએ કે સી આઈ ટી વાય તો વાયની જગ્યાએ આઈ થઈ ગયો સી આઈ ટી આઈ થઈ ગયો વાયનો આઈ થઈ ગયો અને ઈ એસ લાગી ગયો તેવી જ રીતે અ બેબી અહીં પણ છેલ્લો અક્ષર વાય છે અને તેની આગળનો અક્ષર બી એટલે કે બી વ્યંજન છે સ્વર નથી તે તો આપણે હવે વાયનો આઈ કરીશું અને પાછળ ઈ એસ લગાવીશું તો બી એ બી આઈ ઈ એસ હવે વિદ્યાર્થી મિત્રો નામના અંતે વાય હોય અને તેની આગળ સ્વર હોય તો માત્ર એસ જોડવાથી નામનું બહુવચન થાય છે આપણે તેનું પણ ઉદાહરણ જોઈએ જેમ કે અડે શબ્દના અંતમાં વાય છે પણ તેની આગળ સ્વર છે તો વાયની પાછળ માત્ર આપણે એસ લગાવી દઈશું અને તેનું બહુવચન થશે તેવી જ રીતે અ બોય શબ્દના અંતે વાય છે અને તેની આગળ ઓ સ્વર છે તો ત્યાં માત્ર એસ જ લાગશે અને શબ્દનું બહુવચન થશે વીઈ એસ હવે વીઈ એસ ક્યાં લાગશે તેનો નિયમ જાણીએ નામના અંતે એફ કે એફ ઇ આવેલા હોય તો એફ કે એફ ઇ ના સ્થાને વીઈ એસ મૂકવાથી બહુ વચન થાય છે હવે વિદ્યાર્થી મિત્રો કોઈ વસ્તુના નામનો છેલ્લો અક્ષર એફ અથવા એફ હશે તો આપણે તેના સ્થાને વીઈ એસ મૂકીશું તેના ઉદાહરણો જોઈએ અ નાઈફ આપ જોઈ શકો છો નાઈફ એટલે કે ચપ્પુ એક ચપ્પાની વાત હશે તો અ નાઈફ આગળ આર્ટિકલ છે અને અંતમાં એફ ઈ છે તો હવે આપણે તેનું બહુવચન કરવા શું કરીશું કે એન આઈ વીઈ એસ એફ બદલે આપણે વીઈ એસ એટલે કે એફ ઇની જગ્યાએ વી થઈ ગયો અને પાછળ ઈ એસ લાગી ગયો તેવી જ રીતે અ વાઈફ તો અહીં પણ એફ ઇના બદલે વી થઈ જશે અને ઈ એસ લાગશે વાઈફ સ તેવી જ રીતે અ લાઈફ અહીં પણ એફ ની જગ્યાએ વી થશે અને ઈએસ એસ લાગી જશે તે જ રીતે વુલ્ફ અહીં પણ શબ્દના અંતે એફ છે તો તેની જગ્યાએ આપણે એફની જગ્યાએ વી થશે અને ઈ એસ લાગી જશે વુલ્ફ એટલે કે વરુ અને વુલ્ફ એટલે કે વરુઓ વિદ્યાર્થી મિત્રો તેમાં પણ અપવાદ છે જેમ કે પ્રૂફ પ્રૂફનું બહુવચન પ્રૂફ સ થાય છે તેની પાછળ માત્ર એસ જ લાગે છે ત્યાં એફની જગ્યાએ વીએસ થતો નથી તેવી જ રીતે રૂફમાં પણ માત્ર એસ લાગવાથી તેનું બહુવચન થાય છે આ ખાસ યાદ હવે વિદ્યાર્થી મિત્રો કેટલાક નામોના બહુવચનના અનિયમિત રૂપો હોય છે તેમાં ઉપરના કોઈ પણ નિયમો લાગતા નથી જે આવે વિશેષ રૂપે યાદ રાખવા પડશે તેના થોડાક ઉદાહરણો આપી દઉં છું અ મેન મેન એટલે કે માણસ એક માણસ હોય તો મેન હવે તેનું બહુવચન થશે ત્યારે એ મી એન મીન એની જગ્યાએ ઈ થઈ જશે તેવી જ રીતે અ વુમેન એટલે કે એક સ્ત્રી અને તેનું બહુવચન થશે વુમેન તે જ રીતે અ ચાઇલ્ડ ચાઇલ્ડનું બહુવચન થશે ચિલ્ડ્રન તેવી જ રીતે એન ઓક્સ એટલે કે બળદ તેનું બહુ વચન થશે ઓક્સન તેવી જ રીતે અ માઉસ એટલે કે ઉંદર તેનું બહુવચન થશે માઇસ તેવી જ રીતે અગુસ એટલે કે હંસ તેનું બહુવચન થાય છે ગીસ વિદ્યાર્થી મિત્રો કેટલાક નામો હંમેશા બહુવચનમાં જ વપરાતા હોય છે જેમ કે સીઝર્સ ટ્રાઉઝર્સ સ્પેક્ટેકલ્સ પેન્ટાલુન ગ્લાસીસ ન્યૂઝ વગેરે તો આપ આ શબ્દોને પણ ધ્યાનમાં રાખજો હવે આપણે તમારા માટે એક એક્સરસાઇઝ બનાવી છે ઉપરના નિયમોને ધ્યાનમાં રાખીને તમારે આ એક્સરસાઇઝના જવાબો લખવાનો પ્રયત્ન કરવાનો છે અને વિદ્યાર્થી મિત્રો આપ આ એક્સરસાઇઝ લખી નાખો પછી વિડીયોના અંતમાં મેં આ એક્સરસાઇઝનું સોલ્યુશન પણ આપેલું છે તો આપ સ્વમૂલ્યાંકન કરી શકશો હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાક્યનું બહુવચન કરતા શીખીશું આપણે આગળ જોઈ ગયા છીએ કે ધીસ એટલે કે આ તે એક વચનમાં વપરાય છે આપણે આગળના વિડીયોમાં ધીસ પરથી વાક્યો પણ બનાવેલા છે હવે ધીસનું બહુ વચન થશે ધીઝ એટલે કે આ એક વસ્તુ માટે ધીઝ વપરાશે અને એક કરતાં વધારે વસ્તુઓ માટે ધીઝ વપરાશે તેવી જ રીતે ધેટ ધેટ એટલે કે પેલું પેલી પેલો એટલે કે દૂરની વસ્તુ બતાવવા માટે આપણે ધેટ વાપરતા હોઈએ છીએ અને ધેટ એક વચનમાં વપરાય છે જ્યારે ધોઝ ધેટનું બહુવચન છે ધોઝ ધોઝ એટલે કે પેલા પેલી તે બહુવચનમાં વપરાય છે ઈઝ એટલે કે છે તે એક વચનમાં વપરાય છે અને ઈઝનું બહુવચન છે આર આર એટલે પણ છે તે બહુવચનમાં વપરાય છે ચાલો હવે આનો ઉપયોગ કરીને આપણે થોડા વાક્યોનું બહુવચન કરીએ સૌ પ્રથમ આપણે ધીસ ઇઝ ઉપરથી વાક્યોનું બહુવચન કરીશું ધીસ ઇઝ અ કેટ એટલે કે આ બિલાડી છે હવે તેનું બહુવચન કરીશું તો આપણે આગળ જોયું તેમ ધીઝનું બહુવચન છે ધીઝ અને ઇઝનું બહુવચન છે આર અને કેટનું બહુવચન થશે કેટ્સ હવે આપણે જાણીએ છીએ તેમ ઉપરના વાક્યમાં આર્ટિકલ આપેલો છે કારણ કે એક વચનમાં આર્ટિકલ આવે છે જ્યારે બહુવચનના વાક્યમાં આપ જોઈ શકો છો આર્ટિકલ નથી કારણ કે બહુવચનમાં આર્ટિકલ નીકળી જાય છે આ વાતનું ખાસ ધ્યાન રાખીને બહુવચન કરશો ધીસ ઇઝ એન એરો આ તીર છે હવે તેનું બહુવચન કરીશું ધીસનું બહુવચન ધીસ ઇઝનું બહુવચન આર અને એરોનું બહુવચન એરોસ આગળથી આર્ટિકલ નીકળી જશે ધીઝ આર એરોસ આ તીરો છે તેવી જ રીતે ધીસ ઇઝ અ ફોક્સ આ શિયાળ છે હવે તેનું બહુવચન ધીસ આર ફોક્સીસ વિદ્યાર્થી મિત્રો અલગ અલગ શબ્દોમાં બહુવચનનો અલગ અલગ નિયમ લાગે છે તે યાદ રાખજો અહીં શબ્દના અંતમાં એક્સ છે તેથી આપણે પાછળ ફોક્સની પાછળ ઇએસ લગાડ્યું છે અને તેનું બહુવચન કર્યું છે તેવી જ રીતે ધીસ ઇઝ અ બ્રશ અહીં પણ શબ્દના અંતમાં એસ એચ છે પ્રશ્નના અંતમાં એચ છે તો તેની પાછળ ઈ એસ લગાડવાથી બહુવચન થશે તો ધીસ ઇઝ અ પ્રશ્ન બહુવચન છે ધીઝ આર બ્રશીસ હવે ધીસ ઇઝ અ ટોમેટો આ ટામેટો છે હવે તેનું બહુવચન કરીશું ધીઝનું બહુવચન ધીઝ ઇઝનું બહુવચન આર અને પાછળ ઓ લાગશે તો તેની તેનું બહુવચન થશે ઈ એસ લગાડવાથી તો ધીઝ આર ટોમે ટોઝ હવે વિદ્યાર્થી મિત્રો આપણે ધેટ ઇઝ પરથી વાક્યો બનાવીશું અને તેનું બહુવચન કરીશું ધેટ એટલે કે પેલું પેલી પેલા ધેટ ઇઝ અ ગર્લ પેલી છોકરી છે હવે ધેટનું બહુવચન થશે ધોઝ ઇઝનું બહુવચન આર અને ગર્લનું બહુવચન થશે ગર્લ્સ તો પેલી છોકરીઓ છે આર્ટિકલ આમાં પણ નીકળી ગયો છે ધેટ ઇઝ અ કાઉ પેલી ગાય છે સોરી ધેટ ઇઝ અ ક્રો પેલો કાગડો છે ધોઝ આર ક્રોઝ પેલા કાગડાઓ છે ધેટ ઇઝ અ મેન પેલો માણસ છે ધોઝ આર મીન પેલા માણસો છે તેવી જ રીતે ધેટ ઇઝ અ ડ્રેસ ધોઝ આર ડ્રેસીસ પેલા ડ્રેસો છે તેવી જ રીતે ધેટ ઇઝ એન એલિફન્ટ પેલો હાથી છે તેનું બહુ વચન થશે ધોઝ આર એલિફન્ટ્સ પેલા હાથીઓ છે વિદ્યાર્થી મિત્રો હવે આ શબ્દો પરથી પણ આ જ રીતે આપ ધીસ અને ધેટ પરથી વાક્યો બનાવજો આગળ જે એક્સરસાઇઝ હતી તેનું સોલ્યુશન છે આપ તેની સાથે પોતાના જવાબો મિલાવી લેશો અને આપનું સ્વમૂલ્યાંકન કરશો આશા રાખું છું કે આ વિડીયો આપણને ખૂબ જ ઉપયોગી થશે જો વિદ્યાર્થી મિત્રો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ કરી લેશો અને જો આ વિડિયો તમને ગમે હોય તો જરૂરથી લાઈક અને શેર કરજો અને તેના પરથી વાક્યો બનાવીને તેની જરૂરથી પ્રેક્ટિસ કરજો તો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો ગુડ બાય